બધું સ્થાનિક બ્રાન્ડ તરીકે આપણે બધા કરીએ છીએ. જો આપણે એ જગ્યાએ હોત અને આપણે જાણવા મળ્યું હોય કે કંપનીના કર્મચારીઓની પગાર 1 મહિનાથી વધુ સમય માટે રોકી રાખે છે અને કર્મચારી હતાશ થઈ નોકરી આવવાનું બંધ કરી દે છે, તો કંપની કર્મચારીને જવાબમાં કહે છે કે તમને કંઈ પણ ચૂકવવામાં આવશે નહીં. કર્મચારી હતાશ થઈ નોકરી આવવાનું બંધ કરી દે છે તો કંપની કર્મચારીને જવાબમાં કહે છે કે તમને કંઈ પણ ચૂકવવામાં આવશે નહીં, કારણ કે તમારી પાસે કંપનીના કોઈ ઓફર લેટર નથી કે જેમાં સૂચના આપેલ હોય. મેનેજમેન્ટ લેવલના કર્મચારીને 1 મિનિટ માટે ભૂલી જાઓ, કારણ કે આપણે મેનેજમેન્ટ લેવલના કર્મચારીને 1 મિનિટ માટે ભૂલી જઈએ, કેમ કે આ જ પ્રકારનું વર્તન કંપનીએ તેમના સર્વિસ સ્ટાફ અને ક્લિનિંગ સ્ટાફ સાથે કરી રહ્યા છે. તેની કલ્પના કરી શકો ખરા? હું કહીશ કે ચાલો આ લોકોની આ વાતને, આ પરિસ્થિતિને શેર કરીએ. આપણે બધા જાણીએ છીએ કે આ મુશ્કેલ સમય છે. છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વ 3 મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જેમ કે નાણાકીય, શારીરિક અને માનસિક. આ દરેક મુદ્દાઓ અથવા સમસ્યાઓને આપણે પોતાની કુશળતા અને આપણા જ્ઞાન દ્વારા સંચાલિત કરી શકીએ છીએ. માનસિક સમસ્યાઓથી મારો મતલબ તણાવ અથવા કોઈપણ બાબત માટે ચિંતિત હોવાનો હતો. આ માટે આપણે સામાન્ય રીતે આપણા પરિવાર અથવા મિત્રો સાથે વાત કરીએ છીએ. આપણે તેને ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ. શારીરિક સમસ્યાઓ મતલબ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ, જે કંઈ પણ હોઈ શકે છે, સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આપણે ચોક્કસ ડૉક્ટર પાસે જઈએ છીએ. નાણાકીય સમસ્યાઓથી આપણો મતલબ એ હતો કે નોકરી અથવા વ્યવસાય જે આપણે કરીએ છીએ. નાણાકીય સમસ્યાઓ માટે આપણે નોકરી મેળવીએ છીએ અથવા આપણા વેચાણ વધારવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ આપણને આ બધી સમસ્યાઓ ફક્ત આપણી નોકરી કે વ્યવસાયને કારણે મળે તો શું? અહીં આપણે વાત કરી રહ્યા છીએ એક મોટી કંપનીની, એક મોટી સંસ્થાની, જે કરોડોમાં તેનો વ્યવસાય કરે છે. અને આ સંસ્થા તેમના પોતાના કર્મચારીઓને નાણાકીય, શારીરિક અને માનસિક આઘાત પહોંચાડી રહી છે. આ સંસ્થાના લગભગ 5-6 કર્મચારીઓ છે જેઓ ખરેખર એટલા હતાશ થઈ ગયા છે કે તેઓ એવા પગલાં લેવા તૈયાર હતા જે તેમના માટે સારું નથી. આ જ કંપનીમાં એક સિંગલ મધર કામ કરી રહ્યા હતા, જેમની પાસેથી મળેલા પુરાવા જણાવે છે કે તેઓ આ કંપનીના કર્મચારી હતા અને તેમને નાણાકીય કટોકટી હતી અને તેમણે થોડા પૈસાની મદદ માંગી, કારણ કે તેઓ સિંગલ મધર છે અને તેમને મદદ કરવા માટે કોઈ નહોતું. પરંતુ કંપનીએ સ્પષ્ટ ના કહી દીધું કે તેમણે જાતે જ મેનેજ કરવું પડશે. વધુ માહિતી આપતા જણાવીશ કે કંપની કર્મચારીને એવા કાર્યોનું સંચાલન કરવા કહે છે જેમાં વધુ પૈસા ખર્ચ થાય છે, અને જો કોઈ કર્મચારી કંપનીના કેટલાક પૈસા બચાવી શકે તેવી નવી રીત શોધી કાઢી હોય તો તે સ્ટાફની ક્યારેય કદર પણ કરતા નથી. આ જ કંપનીના એક એવા કર્મચારી જેમની નિમણૂક સ્ટાફ તરીકે નહીં પરંતુ તેમના 3 અલગ અલગ સ્ટોર્સ માટે તેમની ખરીદી અને સ્ટોકના મેનેજમેન્ટના સંચાલન માટે સુપરવાઇઝર તરીકે રાખવામાં આવ્યા હતા. આ જ સુપરવાઇઝરને કંપનીની ટી શર્ટના બ્રાન્ડિંગ માટે ટી શર્ટ પહેરવા માટે ફોર્સ કરે છે, તથા એક જ કર્મચારી માટે તેનું કામ 3 અલગ અલગ સ્ટોરના સ્ટોક મેનેજમેન્ટ, ડિલિવરી અને અન્ય એડમિન સંબંધિત કાર્યો માટે સપોર્ટ આપવાનું છે. જ્યારે કંપનીએ સુપરવાઇઝરનું બિરુદ આપ્યું છે તો તેમને અડધી રાત્રે એરપોર્ટ સ્ટોર પર જવું પડે છે, કારણ કે તેમને રોકડની અછત છે. આ રોકડ રકમ સુપરવાઇઝર પોતાના ખિસ્સામાંથી કાઢીને આપવી પડે છે. ચલો આ વાત અને આ પરિસ્થિતિને એટલી બધી શેર કરીએ કે જેના કારણે આ કંપનીના કર્મચારીઓ માનસિક અને નાણાકીય સમસ્યાથી પીડાય છે, અને તેમને બતાવીએ કે તેઓ શું ખોટું કરી રહ્યા છે આ કર્મચારીઓ સાથે. ચલો આ વાતને એટલી બધી શેર કરીએ જ્યાં સુધી આ સામાન્ય માણસને તેની મહેનતના પૈસા ના મળે.